બહેનો, SYBA સમાજશાસ્ત્ર વિભાગ, પેપર નંબર 8, સામાજિક માનવશાસ્ત્ર. આમાં આપણે જે યુનિટ 1 છે તેની ચર્ચા કરી રહ્યા છીએ. તો યુનિટ 1 છે તે છે તમારું સામાજિક માનવશાસ્ત્ર અને તેનો અન્ય જે વિજ્ઞાનો છે તેનો જે અન્ય વિજ્ઞાનો છે તેની સાથેનો સંબંધ. તો તેમાં આપણે અત્યાર સુધી લગભગ 3 મુદ્દાઓ આપણે જોઈ ચૂક્યા. માનવશાસ્ત્રનો અર્થ, માનવશાસ્ત્ર કોને કહેવાય તેની વ્યાખ્યાઓ, માનવશાસ્ત્રનું સ્વરૂપ અને તેના લક્ષણો, અને માનવશાસ્ત્ર ની શાખાઓ. આટલા મુદ્દાઓ મેં તમને લોકોને અત્યાર સુધીના વિડીયોમાં સમજાવ્યા. તો હવે આપણે આગળ વધીએ. મેં જો જ્યારે આ યુનિટ સ્ટાર્ટ કર્યું હતું ત્યારે તમને કહ્યું હતું કે આમાં તમારે 3 મુદ્દા કરવાના છે. પહેલો મુદ્દો છે તે માનવશાસ્ત્ર જ, બીજો મુદ્દો છે તે છે સામાજિક માનવશાસ્ત્ર, અને ત્રીજો મુદ્દો છે તે સામાજિક માનવશાસ્ત્રનો અન્ય વિજ્ઞાનો સાથેનો સંબંધ. આ 3 મુદ્દાઓ આપણે લોકોએ આ યુનિટમાં જોવાના છે. તો હવે આપણે લોકો આજના વિડીયોમાં શરૂઆત કરીએ. તો આપણે આજનો આ મુદ્દો જે વિડીયો છે તેમાં જે મુદ્દો કરવાનો છે તે છે સામાજિક માનવશાસ્ત્ર. આપણે કુલ ટોટલ 3 મુદ્દા કરવાના છે. એમાંનો જે પહેલો મુદ્દો હતો માનવશાસ્ત્ર તે આપણે લોકોએ પૂરો કરી લીધો. તો હવે આજે આપણે આ વિડીયોમાં સામાજિક માનવશાસ્ત્ર બીજો મુદ્દો છે તેની શરૂઆત કરીએ. તો સામાજિક માનવશાસ્ત્ર છે તે કહેવાય કોને, એટલે આજના વિડીયોમાં આપણે લોકો સામાજિક માનવશાસ્ત્રનો અર્થ અને તેની વ્યાખ્યાઓ વિશેની સમજૂતી મેળવીશું. જો મેં તમને લોકોને ગત વિડીયોમાં જ્યારે માનવશાસ્ત્રની વ્યાખ્યા સમજાવી હતી ત્યારે જ કહ્યું હતું કે માનવશાસ્ત્ર છે તે એક એવો વિષય છે જે માનવીના વર્તનનો, તેના જે સામાજિક અને સાંસ્કૃતિક વર્તનો છે તેનો અભ્યાસ કરે છે. અને તે પણ ક્યારથી કરે છે, તો તે જ્યારથી માનવીનો ઉદ્ભવ થયો, એટલે કે તે આદિમ માનવ હતો ત્યારથી માંડીને તે જે સભ્ય સમાજનો માનવી બન્યો ત્યાં સુધીનો તે અભ્યાસ કરતું આપણને જોવા મળે છે. તો આપણે માનવશાસ્ત્રની વ્યાખ્યા સમજી. હવે આપણે આવીએ છીએ જે આપણો મેઇન મુદ્દો છે તેના ઉપર, સામાજિક માનવશાસ્ત્ર. તો સામાજિક માનવશાસ્ત્ર કોને કહેવાય, તેનો અર્થ, તેની વ્યાખ્યાઓ અને તેની જે સમજૂતી છે તે આપણે આજના વિડીયોમાં મેળવીશું. તો સાંસ્કૃતિક માનવશાસ્ત્ર છે તેમાં માનવ સંસ્કૃતિનો વ્યાપક અભ્યાસ કરતા સંસ્કૃતિના જે કેટલાક વિશિષ્ટ પાસાઓ છે તેનો જ અભ્યાસ કરવા ઉપર લક્ષ્ય કેન્દ્રિત થવા લાગ્યું. અને તેમાંથી સાંસ્કૃતિક માનવશાસ્ત્રની પેટા શાખા રૂપે સામાજિક માનવશાસ્ત્ર છે તેનું નિર્માણ થયું. સામાજિક માનવશાસ્ત્ર છે તે માનવીના સામાજિક જીવનના અભ્યાસ ઉપર ભાર મૂકે છે. એટલે સામાજિક માનવશાસ્ત્ર, આપણે જ્યારે માનવશાસ્ત્રની શાખાઓ જોઈ ત્યારે તેમાં જ મેં તમને કીધું હતું કે જે સાંસ્કૃતિક માનવશાસ્ત્ર છે તેમાંથી સાંસ્કૃતિક માનવશાસ્ત્ર છે તેની એક શાખા તરીકે સામાજિક માનવશાસ્ત્ર છે તેનો ઉદ્ભવ થયેલો છે. અને આ જે સામાજિક માનવશાસ્ત્ર છે તે કેનો અભ્યાસ કરે છે, તો માનવીના જે સામાજિક જીવન છે તેનો અભ્યાસ કરતું આપણને જોવા મળે છે. માનવીનું સમાજ જીવન તેના સામાજિક વર્તન ઉપર આધારિત છે, અને સામાજિક વર્તન ઉપર લગ્ન, કુટુંબ, આર્થિક સંસ્થાઓ, ધર્મ જેવી સંસ્થાઓનું નિયંત્રણ હોય છે. આથી સામાજિક માનવશાસ્ત્ર તેના અભ્યાસ આ બધી સંસ્થાઓ ઉપરાંત સમાજ રચના, સમૂહો એ બધાને પણ આવરી લે છે. ટૂંકમાં માનવીની આજુબાજુ જે તમને સામાજિક પરિસ્થિતિ જોવા મળે છે, એનો ધર્મ, એનું કુટુંબ, એના લગ્ન, તેની આર્થિક સંસ્થા, તેની ધાર્મિક સંસ્થા, આ જે કાંઈ પણ તમને લોકોને માનવીના આજુબાજુ સંકળાયેલું, ઉદ્ભવેલું જોવા મળે છે તે તમામનો અભ્યાસ સામાજિક માનવશાસ્ત્ર છે તે કરતું હોય છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ હતો કે સામાજિક માનવશાસ્ત્ર માનવીના જે સામાજિક જીવન છે તેના તમામ પાસાઓ, સમાજ રચના, સમૂહો, આ બધાનો અભ્યાસ કરતું આપણને જોવા મળે છે. તો સામાજિક માનવશાસ્ત્રની અહીંયા આપણે લોકોએ વ્યાખ્યા જોવાની છે જે અમુક જે વિદ્વાનો છે તેણે આપેલી છે. તો મેં તમારી સામે 2 વ્યાખ્યાઓ મૂકી છે. પહેલાં એ 2 વ્યાખ્યા સમજાવી દઉં, પછી વધારાની બીજી વ્યાખ્યાઓ છે તેને આપણે વિગતવાર સમજીશું. તો સૌથી પહેલી વ્યાખ્યા છે તે મજુમદાર અને
મદન નામના જે વિદ્વાનો છે તેણે આપેલી છે કે સામાજિક માનવશાસ્ત્ર સામાજિક જીવનના વિકાસ અને વિવિધ પ્રકારોનો અભ્યાસ કરતું હોય છે. એટલે જે માનવી છે તેનું જે સામાજિક જીવન છે તેનો વિકાસ કઈ રીતના થાય છે અને તેના વિવિધ પ્રકારો છે તેનો અભ્યાસ સામાજિક માનવશાસ્ત્રના વિષય વસ્તુમાં સમાવવામાં આવતો હોય છે તેને આપણે સામાજિક માનવશાસ્ત્ર તરીકે ઓળખાવી શકીએ. બીજી વ્યાખ્યા જે છે તે હોબેલે આપી છે અને તે એમ કહે છે કે સામાજિક માનવશાસ્ત્ર સામાજિક વર્તન અને સામાજિક સમૂહોના સંગઠનનો અભ્યાસ કરે છે. એટલે કે જે વ્યક્તિનું જે સામાજિક વર્તન છે તે કેવું કરે છે, વ્યક્તિ સમાજમાં રહીને સામાજિક વર્તન કેવા પ્રકારનું કરતું હોય છે તેનો અને તેનો જે સામાજિક સમૂહ છે તેનું સંગઠન કઈ પ્રકારનું છે તેનો અભ્યાસ સામાજિક માનવશાસ્ત્ર છે તેના અભ્યાસ વસ્તુમાં સમાવવામાં આવે છે, તેની વ્યાખ્યામાં લખવામાં આવે છે. આ વ્યાખ્યા આપી છે ડૉક્ટર હોબેલે. તો આ બે વ્યાખ્યાઓ પરથી હવે આપણે લોકો બીજી વ્યાખ્યાઓ જોઈએ. તો એ બીજી વ્યાખ્યા છે તે આપી છે ડૉક્ટર ચાર્લ્સ વિનિકે, જે કહે છે કે સમાજના પ્રકારો અને સંસ્થાઓનો પદ્ધતિસર તથા તુલનાત્મક અભ્યાસ કરવાના દ્રષ્ટિબિંદુથી થતો સામાજિક વર્તનનો અભ્યાસ એટલે સામાજિક માનવશાસ્ત્ર. અહીંયા ચાર્લ્સ વિનિક શું કહે છે કે સમાજ અનેક પ્રકારનો બનેલો છે અને તેમાં કેટલી બધી સંસ્થાઓ છે તે કાર્યરત હોય છે, તો આ સંસ્થાઓ અને તેના પ્રકારો છે તેનો તુલનાત્મક અને પદ્ધતિસરનો અભ્યાસ જે વિષયમાં હાથ ધરવામાં આવતો હોય છે તે વિષયને સામાજિક માનવશાસ્ત્ર તરીકે આપણે ઓળખાવી શકીએ. પછી બીજી વ્યાખ્યા અહીંયા ડૉક્ટર રાલ્ફ પિન્ડિંગટને આપી છે. એમ કહે છે આદિમકાલીન જે આદિકાલીન પરિસ્થિતિ હતી તેમાં માનવીનું કુટુંબ જીવન કેવું હતું, રાજનૈતિક સંસ્થા, ધર્મ, જાદુ તથા તેમના જે આર્થિક જીવન છે તેના અભ્યાસ કરતા વિજ્ઞાનને સામાજિક માનવશાસ્ત્ર તરીકે આપણે ઓળખાવી શકીએ. તો અહીંયા રાલ્ફ પિન્ડિંગ નામના જે એક વિદ્વાન છે તે આ જે સામાજિક માનવશાસ્ત્ર છે તેની વ્યાખ્યા આપતા કહે છે કે જે આદિમકાળ હતો, આદિમ પરિસ્થિતિ હતી, આદિકાલીન જે પરિસ્થિતિ હતી તેમાં માનવીનું જે કુટુંબ જીવન હતું તે કેવું હતું, રાજનૈતિક સંસ્થાઓ કેવી હતી, ધર્મ, જાદુ આ બધી જે સંસ્થાઓ છે તે કઈ રીતના કાર્યરત હતી તેનો એક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જે સંશોધન કરે છે, અભ્યાસ કરે છે તેને આપણે સામાજિક માનવશાસ્ત્ર તરીકે ઓળખાવી શકીએ. અને હજી એક વ્યાખ્યા આપણે અહીંયા આપવામાં આવેલી છે તે આપી છે ડૉક્ટર સંગવે. તો એમ કહે છે કે માનવીની જે સામાજિક સંસ્થાઓનો, સમૂહોનો, વર્તનોનો તેમજ સંપૂર્ણ સમાજ રચનાઓનો સમગ્રલક્ષી અભ્યાસ કરનારું વિજ્ઞાન એટલે સામાજિક માનવશાસ્ત્ર. માનવીની આજુબાજુ જે કાંઈ પણ સામાજિક સંસ્થાઓ કાર્યરત છે, સંકળાયેલી છે, માનવી જે સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલો છે, તેના સમૂહો સાથે સંકળાયેલો છે, તેના વર્તન તે સમૂહો પ્રમાણે, તે સંસ્થાઓ પ્રમાણે તે જે વર્તન કરે છે તેનું સંપૂર્ણ સમાજ રચનાઓનો સમગ્રલક્ષી અભ્યાસ કરનારું વિજ્ઞાન એટલે સામાજિક માનવશાસ્ત્ર. તો આ રીતના અલગ અલગ વિદ્વાનોએ, જુદા જુદા વિદ્વાનોએ પોતાના મંતવ્ય પ્રમાણે, પોતાના મત પ્રમાણે સામાજિક માનવશાસ્ત્રની અલગ અલગ વ્યાખ્યાઓ આપણી સમક્ષ મૂકી છે. આ બધી વ્યાખ્યા પરથી માત્ર એટલું જ જણાશે કે સામાજિક માનવશાસ્ત્ર છે તે સમકાલીન માનવીના અભ્યાસ સાથે પણ સંબંધ ધરાવે છે. સૈદ્ધાંતિક રીતે જોઈએ તો સામાજિક માનવશાસ્ત્ર બધા જ પ્રકારના માનવીના અભ્યાસ સાથે સંકળાયેલું છે, પરંતુ વ્યવહારમાં અમુક અપવાદ બાદ કરતાં માનવશાસ્ત્રીઓને મુખ્યત્વે આદિવાસી સમાજોનો જ અભ્યાસ કર્યો છે તેમ આપણે લોકો કહી શકીએ. એટલે જે સામાજિક માનવશાસ્ત્ર છે તેના પાયામાં કોણ છે, તો આપણે એમ કહીએ કે તેના પાયામાં આદિવાસીઓ છે આદિમકાળથી. કારણ કે સામાજિક માનવશાસ્ત્ર છે તે માનવીનો જ્યારથી ઉદ્ભવ થયો અને ઉદ્ભવ થયો ત્યારથી માંડીને હાલના યુગ સુધીનો માનવી કેવો છે તેનો અભ્યાસ કરતું એક વિજ્ઞાન છે તેમ આપણે લોકોએ આ વ્યાખ્યાઓમાં સમજ્યું. તો સામાજિક માનવશાસ્ત્ર વ્યક્તિઓનો આદિમકાળથી માંડીને અત્યારના હાલના આધુનિક યુગ સુધીની જે એક આખી ગાથા છે તેને વર્ણવતું એક વિજ્ઞાન છે તેમ આપણે કહી શકીએ. એટલે સામાજિક માનવશાસ્ત્ર પહેલાં તો માનવીની જે સામાજિક
સામાજિક સંસ્થાઓ છે, સમૂહો છે તેનો અભ્યાસ કરે છે, માનવીનું જે સમાજ જીવન છે તેનું જે સામાજિક વર્તન છે તેનો અભ્યાસ કરે છે, અને સામાજિક વર્તન ઉપર લગ્ન, કુટુંબ, આર્થિક સંસ્થાઓ, ધર્મ જેવી સંસ્થાઓનું જે નિયંત્રણ રહેલું છે, તો આ બધી સંસ્થાઓનો પણ અભ્યાસ કરવાનું એક કાર્ય છે તે સામાજિક માનવશાસ્ત્ર છે તે કરે છે. હવે જે સામાજિક માનવશાસ્ત્ર આ બધો અભ્યાસ તો કરે છે, પણ આ અભ્યાસ કઈ રીતના કરે છે? તો તુલનાત્મક પદ્ધતિ દ્વારા, અને તેની જ સાથે આ અભ્યાસ પદ્ધતિસર રીતના કરીને આપણી સમક્ષ મૂકે છે. તે જ્યારથી માનવીની ઉત્પત્તિ થઈ એટલે આદિમકાળથી માંડીને અત્યાર સુધીના માનવીનો તુલનાત્મક રીતના અભ્યાસ કરે છે. પહેલાંનો માનવી કેવો હતો, કેવી પરિસ્થિતિમાં જીવન જીવતો, અને હાલનો માનવી કેવો છે, કેવા પ્રકારનું જીવન જીવે છે, અને તેની પરિસ્થિતિ અત્યારના હાલમાં કેવી જોવા મળે છે, તો આ બંનેની તુલના કરી અને પછી જે કાંઈ પણ નિસર્ગ આવે છે તે આપણી સમક્ષ, જે કાંઈ પણ એનું સોલ્યુશન આવે છે, જે કાંઈ પણ એનો જવાબ આવે છે, તે જવાબ આપણી સમક્ષ સામાજિક માનવશાસ્ત્ર પદ્ધતિસર રીતના મૂકે છે. તો આ રીતના આપણે આ બધી વ્યાખ્યાઓ ઉપરથી કહી શકીએ કે સામાજિક માનવશાસ્ત્ર એ માનવીના વર્તનનો, એટલે કે માનવશાસ્ત્ર સમકાલીન માનવીના અભ્યાસ સાથે સંબંધ ધરાવે છે, અને તે સમકાલીન માનવશાસ્ત્ર, સામાજિક માનવશાસ્ત્ર સમકાલીન માનવીના જે અભ્યાસ સાથે સંકળાયેલો છે તેના બધા પ્રકારના અભ્યાસોનો, તેના બધા પ્રકારનું જે પ્રકારના માનવીનો અભ્યાસ છે તે એની વિષયવસ્તુમાં સાંકળી લે છે. આ રીતના સામાજિક માનવશાસ્ત્ર વ્યક્તિના વર્તનનો અને તેની જ સાથે સાથે વ્યક્તિની આજુબાજુ જોવા મળતું જે તેનું સમાજ જીવન છે તેનો અભ્યાસ કરતું એક વિજ્ઞાન છે તેમ આપણે લોકો કહી શકીએ. તો આજે આપણે આ વિડીયોમાં આ જોયું કે સામાજિક માનવશાસ્ત્ર કોને કહેવાય, સામાજિક માનવશાસ્ત્રનો અર્થ અને તેની વ્યાખ્યા વિશે આપણે લોકોએ જોયું. મેં તમને લોકોને પાંચ જે વિદ્વાનો છે તેની વ્યાખ્યા છે તે સમજાવી, તેમાંથી કોઈ પણ બે વ્યાખ્યાઓ છે તે તમે લોકો તૈયાર કરી લેજો, સમજી વાંચીને લખી લેજો. હવે પછીના વિડીયોમાં આપણે લોકો સામાજિક માનવશાસ્ત્ર છે તેના વિષય વસ્તુ, અભ્યાસ વસ્તુ અથવા તો કાર્યક્ષેત્ર વિશેની સમજૂતી મેળવીશું. તો સામાજિક માનવશાસ્ત્રની વ્યાખ્યા અને અર્થ છે તેને તમે લોકો લખી લેજો. તો હવે પછી આપણે તેના કાર્યક્ષેત્ર સાથે મળીશું. થેન્ક યુ.